जय गौ माता। वेलकम। आया सारथी कॉम्प्लेक्स हीराबाग में से आ कार्यक्रम थई रह्यो छे के ज्यां खेडूतोथी डायरेक्ट शाकभाजी लावीने अहींया वेचवामां आवे छे, ऑर्गेनिक शाकभाजी जे केमिकल वगरनी छे, प्राकृतिक शाकभाजी वेचवामां आवे छे। આપણે બધા વાત ખરી કરીએ છીએ કે ભાઈ ખા સારું ખાવાનું નથી, સારી વાતો નથી, પણ હવે એ વસ્તુ વાત કરે તો કઈ થાય એમ નતું। આપણે ડાયરેક્ટ પ્રેક્ટિકલ વનમાં રહ્યા છીએ। આ બધી વસ્તુ ઓર્ગેનિક શાકભાજી છે, જોઈ શકો છો તમે। આ દેશના ટમેટા છે, દેશી, જે આપણે નાનપણમાં બધા જે ગૌઢા હશે એને ખાધા છે, તમે જોઈ શકો છો। નાના દેશી ટમેટા છે, આનો જે સ્વાદ હોય એ ઓલા જે વિદેશી ટમેટા છે એમાં સ્વાદ નથી આવતો। પ્રાકૃતિક છે, કેમિકલ વગરનું, અને વધતા દેશી વસ્તુ છે। લીંબુ છે, નાના છે, સાવ જોયો તમે। આ જે લીંબુ છે આપણા પ્યોર દેશી લીંબુ કહેવાય, જે કે અત્યારે આવે છે મોટા મોટા બીયા વગર ને એ બધા દેશી લીંબુ નથી, આ દેશી લીંબુ કહેવાય, સ્વાદ વાળા। આવી રીતે બધી અલગ અલગ શાકભાજી, ફ્રૂટ ને બધું આવે છે। કાકડી આવેલી છે, જોઈ શકો છો તમે। ચંદુભાઈ પીપળા પાસેથી, સૌરાષ્ટ્ર। ચોખા છે બધા, ક્યાંથી આવો છો? તાલુકો માંડવી, ગામ ભલેથી, સુરત। આ લાલ ચોખા છે ને, શુગર માં જે આપણે ખાઈ શકાય, ડાયાબિટીસ માં, આ લાલ ચોખા છે। મધ લાવેલા છે અલગ અલગ ફ્લેવર નું, આ દેશી ગાજર, ટમેટા, રીંગણા, હળદર, હવે હું તમને જે બેન ને મળાવું છું, એને રેતી જેવું એમનું ખેતર હતું, સમુદ્ર કાંઠાનું, ન્યા એમણે પ્રાકૃતિક ખેતી થી સારી અને સમૃદ્ધ ખેતી કરીને બતાવી છે। લતાબેન એમનું નામ છે। કેમ છો લતા માસી? હવે તમારે બતાવવાનું છે તમે ખેતી કઈ રીતે, પેલા તમે કરી હતી, જે તમે જે તમારી રેતીયાળ હાવ જમીન હતી, તમે ખેતી કઈ રીતે કરીને દેખાડી હતી, કઈ રીતે પ્રાકૃતિક તમે કર્યું હતું, સમજાવો બધાને। નમસ્કાર, મારું નામ મસ્તા પટેલ છે, ગામ મારું મંડોઈ, તાલુકો ઉપાડી, જિલ્લો સુરત। 2016 થી મેં ખેતીની શરૂઆત કરેલી હતી, પણ કેવું હતું કે મારી બંજર જમીન હતી કે જેમાં ક્ષાર એકદમ હતો, એમાં કઈ થાય એવું ન હતું। પણ ત્યાર પછી મોટીભાઈને ત્યાં એક મીટિંગ હતી, એમાં હું ગઈ અને શરૂઆત કરી, જોયું કે ગાયના ગોબર અને ગૌમૂત્રથી ખેતી થાય છે,
તો શરૂઆત કરી અને બાકી પહેલા તો મને 3 વર્ષથી મારા ફેલ જ ગયા, એમાંથી કઈ ખેતીમાં થતું જ નહીં. તો ત્યારબાદ પછી આ મિટિંગ મેં એટેન્ડ કરી, ત્યાર પછી કાંકરેજ તાલુકામાં સુભાષ પાલેકરજીની મેં શિબિર કરી અને ત્યાર પછી મેં આ ખેતીની શરૂઆત કરી. તો મેં હમણાં સારામાં સારું ઉત્પાદન, મારી જમીન અને એકદમ ફળદ્રુપ જમીન થઈ ગઈ છે અને ખર્ચો કાંઈ નથી, એટલે બહારથી કોઈ વસ્તુ લાવવાનું નથી. આપણે ગાય માતા હોય એટલે એક ગાય કાઢે છે, એક ગાયમાંથી પાસ્તા મેગી એવું બધું ખાવાનો શોખ છે પણ કેમિકલ વાળી ખરાબ છે એવો ડાઉટ છે. જોઈ શકો છો ઓર્ગેનિક રીતે બનેલી છે, આમાં નહીં ભૂંડનું માંસ આવે કે કોઈ ખરાબ વસ્તુ નહીં આવે અને સ્વદેશી જ વસ્તુ રહેશે. ઓલી જે તમે બહારથી મગાવો છો એનો પૈસો બધો વિદેશ જાય છે, આનો પૈસો દેશમાં દેશમાં રહેશે, ઘરમાં ઘરમાં રહેશે. મેગી છે, પાસ્તા છે, પોદીના છે, સામાન છે, કાંગ આવે કાંગના છે, એવી રીતે બધા અલગ અલગ મિલેટના છે, જુવારના છે, બાજરીના, મેંદા વગરના છે બધી વસ્તુઓ. એટલે આપણે ખાવી એટલે બીમાર નહીં પડી, એવું કાંઈ નહીં. મારું નામ મહેશ ગોયા, બોટાદ ડિસ્ટ્રિક્ટમાં ગરડા સ્વામીના તાલુકો ઉરડી ગામ, ત્યાં આપણું ઓર્ગેનિક ફાર્મ છે નાનું મોડલ અને અહીંયાથી મેન્યુફેક્ચર છે સુરતથી. હોર્બલ અને કોસ્મેટિક મેન્યુફેક્ચર કરું છું. ત્રણ વિધાના ગ્રીન છે, ત્રણ વિધાના ઓઇલ છે, પછી પાવડર છે. આ પાવડર બતાવું કેપ્સ્યુલ પણ બનેલી છે. આમાં પાન અને સિંગ બંને પાવડર આવશે અને મહેંદી છે. હા, આ નેચરલ મહેંદી આવે ને છેટા પાળાની, એમાંથી આપણે બીજી ઔષધિ નાખીને ફેસ હેર પેક બનાવ્યું છે. પછી આ ફેસ પેક છે મોટે લગાવવા માટે. પછી આ કોમ્બો આવશે, કેપ્સ્યુલ આવશે, કાંટેલું ઘૂસા કહેવાય ને ગાદી ઘસા કહેવાય, ફ્રેક્ચર થયું હોય તો એમાં પણ કેલ્શિયમ વિટામિન પ્રોટીન મળશે, એમાં ફાયદો થશે. અને જોઈન્ટ ટકાવવાનું તો ઓપરેશન ન કરવું પડે, આ ચાલુ બધે. એટલે આ ઓઇલ લગાવવાના બી ભેગું આવશે આમાં. આ ઓઇલ કમરનો દુખાવો હોય, સાઇટિકા હોય, પગનો દુખાવો હોય, બધામાં આવશે. પગના તળિયા બળતા તો પણ આવે, પછી શરદી થઈ હોય તો ફેફસામાં સાચી અલગડાઈ કરે. ક્રીમ છે ત્રણ જાતના. આ ક્રીમ છે ફૂટ સોફ્ટનિંગ પગના વાઢિયા માટેનું, ફક્ત અઠવાડિયા અંદર ગમે એવા વાઢિયા મટી જાય, એટલે બે અડધી વપરાય પેલા રીતે આવશે. આ પિગમેન્ટેશન ક્રીમ છે, મેડિકલ ની દવા લઈને ઠાકી કહેવાય, મોઢે જે ગાલે દાજ્યા પડે એના માટેનું. આપણે બે ત્રણ ડીબી વાપરે તો પિગમેન્ટેશન મટે પછી ફરી વાર થતા નથી. અને આ પિમ્પલ ક્રીમ છે, 5-5 હજારના કોસ પેન કરીને લોકો આ વાપરે છે અને આ મોઢે ખીલ હોય ને મટે નથી, દાગાનો પડે, ખાડાનો પડે અને નિશાની હોય એ રીતે મટી જાય.
કમાલ કાંગની નું ઓઇલ છે. આવા બાળકો ને વિદ્યાર્થી હોય ને એને આ ખાલી પત્તામાં બે ટીપા નાખીને આપણે એને પત્તો ઓરડી યાદ શક્તિ વધે. મોટા હોય ને એટલે માઇગ્રેન ડિપ્રેશન માં ફાયદો થાય. વડીલો હોય ને એને લકવાગ્રસ્ત નસ હોય એમાં માલિશ કરવાથી લકવામાં ફાયદો થાય, નસ ખુલી જાય. અને કફ થઈ ગયેલો હોય ને વડીલોને ટીબી જેવું એમાંય કામ કરશે. આ ઓછી માત્રામાં પીવાનું છે. બાળકોને બે ટીપા, મોટાને બે ટીપા, ટીપા વધારે નહીં ગરમ પડે. માલકાંગ, હા માલકાંગ ની પ્યોર સિંગલ પણ હોય. આ સેટા પણ આપણે ઘાસ હોય ને ગોખરું એનો પાવડર છે, પથરીની દવા છે. મીઠી લીમડી છે, દાળ શાક કઢીમાં વગર માં નાખવા માટે. અસ્તુ, જય ગો.